હવે આપણે જોઈએ કે પાણી કઈ રીતે પ્રદૂષિત થાય છે। તો એક કેસ સ્ટડી જોઈએ। ગંગા ભારતની સૌથી પ્રખ્યાત નદીઓમાંની એક નદી છે। તે ઉત્તર મધ્ય તથા પૂર્વ ભારતની લગભગ તમામ વસ્તીનો નિભાવ કરે છે। એટલે કે ગંગા નદી જે છે એ ઉત્તર ભારત, મધ્ય ભારત અને પૂર્વ ભારતની જેટલી પણ વસ્તી છે એ દરેકને પાણી પૂરું પાડે છે। લાખો લોકો તેમની રોજિંદી જરૂરિયાતો તથા આજીવિકા માટે તેના પર આધારિત છે। વર્લ્ડ વાઇલ્ડ ફંડ ફોર નેચર દ્વારા તાજેતરમાં થયેલા એક અભ્યાસને આધારે ગંગા વિશ્વની 10 મુખ્ય ખતરાજનક નદીઓમાંની એક છે। જો આ એક ટીક કરી રાખજો અથવા તો યાદ રાખજો કે વર્લ્ડ વાઇલ્ડ ફંડ ફોર નેચર એના દ્વારા એક અભ્યાસ કરવામાં આવ્યો અને આ અભ્યાસમાં તારણ નીકળ્યું કે વિશ્વની 10 મુખ્ય ખતરાજનક નદીઓ માની એક નદી કઈ છે? ગંગા નદી। આપણે આ અવસ્થાએ પહોંચાડવાનું એક કારણ એ છે કે ગામ અને શહેરો કે જ્યાંથી નદી વહે છે ત્યાંથી તેમાં મોટા જથ્થામાં કચરો, મળમૂત્ર, મૃતદેહો અને બીજી ઘણી નુકસાનકારક વસ્તુઓ સીધી જ નદીઓમાં ઠાલવીએ છીએ। ગંગા નદી જે છે એ ખતરાજનક કઈ રીતે બની? તો એની પાછળનું કારણ એ છે કે ગામ અને શહેરમાંથી જ્યાંથી ગંગા નદી નીકળે છે, વહે છે, તેની અંદર સીધો જ આપણે કચરો ઠાલવીએ છીએ, બરાબર। મૃતદેહો, મળમૂત્ર, કચરો, પછી બીજી કેટલીક નુકસાનકારક વસ્તુઓ આપણે સીધી જ એની અંદર નદીમાં ઠાલવીએ છીએ। હકીકતમાં તો નદી ઘણી જગ્યાએ મૃત થઈ ગઈ છે, ઘણી જગ્યાએ મૃત થઈ ગઈ છે ગંગા નદી, એટલે કે વહેતી બંધ થઈ ગઈ છે, જ્યાં પ્રદૂષણનું સ્તર એટલું ઊંચું છે કે તેમાં કોઈ પણ જલીય જીવન ટકી શકતું નથી। એટલે કે ગંગાનો અમુક ભાગ એવો છે કે જ્યાં એટલું બધું પ્રદૂષિત થઈ ગયું છે કે જ્યાં વન્ય જે ગંગા નદીની અંદર જે જીવો રહે છે, માછલીને એ બધું, એ જીવન જીવી શકતા નથી, એટલે કે જલીય જીવન ટકી શકતું નથી। નદીને બચાવવા માટે એક આશાસ્પદ કાર્યક્રમ જેનું નામ ગંગા એક્શન પ્લાન છે તે 1985માં શરૂ કરવામાં આવ્યો। તેનો હેતુ નદીમાંથી પ્રદૂષણનું સ્તર ઘટાડવાનો છે। જો કે વધતી જતી વસ્તી તથા ઔદ્યોગિકરણે આ સશક્ત નદીને સુધરી ન શકે તે હદે નુકસાન કર્યું છે। એટલે કે નદીને સુધારવા માટે 1985માં એક કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેનું નામ છે ગંગા એક્શન પ્લાન। એમ છતાં પણ નદીની હાલત સુધરી શકે એમ નથી। ચાલો આ પરિસ્થિતિને સમજવા માટે એક યોગ્ય ઉદાહરણ જોઈએ। તો ઉત્તર પ્રદેશના કાનપુર પાસે ગંગાનો સૌથી વધુ પ્રદૂષિત હોય તેવો વિસ્તાર આવેલો છે। ક્યાં આવેલો છે? ઉત્તર પ્રદેશના કાનપુર પાસે, જે આકૃતિમાં દર્શાવ્યો છે। હવે જોઈએ તો આપણે આ પરિસ્થિતિને સમજવા માટે ઉદાહરણ લીધું કે ભાઈ કાનપુર, તો કાનપુર જે છે ઉત્તર પ્રદેશનું કાનપુર, એમાં ગંગા નદી ખૂબ જ વધુ પ્રદૂષિત છે, બરાબર। કાનપુર સૌથી વધુ વસ્તી ધરાવનાર શહેરોમાં કાનપુરનું એક મોખરે સ્થાન છે। આપણે નહાવા માટે લોકો પાણીમાં નહાતા, કપડાં ધોતા અને ગંદકી ફેલાવતા જોવા મળે છે। અહીંયા જો પોસ્ટરમાં આપણે જોઈ શકીએ છીએ, બરાબર। તેઓ નદીમાં કચરો, ફૂલ, દેવી દેવતાઓના મૂર્તિઓ અને જૈવિક અવિઘટનીય પોલિથીનની બેગ ફેંકે છે। કાનપુરમાં પાણીનો જથ્થો સરખામણીમાં ઓછો છે તથા પાણીનો પ્રવાહ ખૂબ જ ધીમો છે। કાનપુર જે શહેર છે એમાં પાણીનો જથ્થો જે છે ગંગા નદીનો, બરાબર, એ ઓછો છે અને પાણીનો પ્રવાહ પણ ખૂબ ધીમો છે। વધુમાં કાનપુરમાં 5000થી પણ વધુ કારખાનાઓ આવેલા છે, જેમાં ખાતર, ડિટર્જન્ટ, ચામડું તથા રંગના કારખાનાઓનો સમાવેશ થાય છે। આ ઔદ્યોગિક એકમો ઝેરી રાસાયણિક કચરો નદીમાં છોડે છે। જે આ ઉદ્યોગો છે કાનપુરમાં આવેલા, ડિટર્જન્ટના, ચામડાના, રંગના, એ જે છે એ કાનપુરમાં ગંગા નદીમાં એ પોતાના ઝેરી રસાયણોને છોડે છે।
ઉપરની માહિતીને આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો નદીના પ્રદૂષણ માટે જવાબદાર પરિબળો ક્યા છે? તો નદીનું જે આપણે જોયું કે નદીમાં આપણે પાણીમાં નહાતા હોય, કપડાં ધોતા હોય, એનાથી ગંદકી ફેલાય છે. નદીમાં કચરો ઠાલવીએ, દેવી દેવતાઓની મૂર્તિઓ ઠાલવીએ, પછી પોલીથીનની કોથળીઓ નાખીએ, જો આજુબાજુમાં આપણે કારખાનાઓ હોય તો એને દ્વારા ઘણું નુકસાન થાય, રાસાયણિક ઝેરી રસાયણો છોડે છે, એનાથી નુકસાન થાય છે, બરાબર. ગંગાને તેની પૌરાણિક ગરિમા અપાવવા કયા પગલાં લેવા જોઈએ? તો પહેલી વસ્તુ તો પાણીમાં ખુલ્લેઆમ પાણીમાં સીધું જ નહાવું જોઈએ નહીં, બરાબર છે. કપડાં ધોવા જોઈએ નહીં પાણીમાં, ગંદકી ફેલાવવી ન જોઈએ, દેવદેવી દેવતાની મૂર્તિઓ એમાં ન ઠાલવવી જોઈએ, પોલીથીનની બેગ પણ નાખતા અટકાવવું જોઈએ, પછી કારખાનાઓમાંથી ઝેરી રસાયણો જે છે એ ન નાખવા જોઈએ. કચરાના નિકાલ વગેરે નદીના સજીવ પર કઈ રીતે અસર કરે છે? કચરાના નિકાલ નદીમાં કઈ રીતે અસર કરે? તો નદીના જે જીવો છે, નદીમાંના જીવો, એ જો આવા ઝેરી રસાયણો એના ખોરાકમાં આવે તો એ મરી જઈ શકે છે, એની જીવન સૃષ્ટિનો નાશ થઈ શકે છે. આ રીતે એને ખૂબ જ અસર કરી શકે છે.